નમસ્કાર મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન રકમ આપશ્રી સમક્ષ છે, ધ્યાનમાં લઈએ. અચ્છા, જમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા ચોરસ પતરાના ટુકડાને. અચ્છા, તો આવું કંઈક કહેવા માગે છે ભાઈ. એક સરસ મજાનો સાહેબ ચોરસ લઈ આવો, ક્યાંકથી લાવી દીધો. એમની દરેક બાજુનું માપ 18 છે 18 છે અને 18 છે, તો બહુ સારી વાત છે. એમાં શું વખાણ થોડા કરવાના હોય, 18 લખી નાખો, 18 18 18 અને 18. આનો થઈ ગયો 18 18 18 18. હવે શું કરવાનું છે? તો દરેક ખૂણેથી 4 એકરૂપ એટલે સમાન ચોરસ કાપી નાખો. અચ્છા, કાપવાની વાત કરે છે, એમાં તો અમે માસ્ટર છીએ સાહેબ. ક્યાં કાપવું છે બોલો ખાલી. હાલો ઉડાડ્યું, હાલો આ કાપ્યું, આ કાપ્યું. અરે ભાઈ કાપવાનું છે, કાપ્યું, આ પણ કાપ્યું અને આ પણ કાપ્યું. ધ્યાનમાં રાખવું દરેકના માપ સરખા હોવા જોઈએ. મને થોડી ખબર કેટલું કાપવું, તો ધારી લો ભાઈ એક્સ કાપો. ચાલો એક્સ કાપી નાખ્યું. હવે શું? હવે જે ભાગ વધે છે એ તમારી સમક્ષ રકમમાં દેખાય જ ભાઈ. જો આ કાપી નાખવામાં આવે તો આ કેવું સ્વરૂપ થાય? શું વાત કરો સાહેબ, આમાં થોડા સ્વરૂપ આવે. અરે આવે ભાઈ, જુઓ કેવા થાય. તો કે આમાં જો કંઈક આવો ટુકડો રહેશે, અહીંયા કંઈક આવો ટુકડો રહેશે, અહીંયા કંઈક એને પેરેલલ ટુકડો જ રહેશે અને અહીંયા કંઈક આવો ટુકડો રહેશે. વૈધુઈ કઈ રીતે હોય? તો કે વૈધુઈ તો આ કપાઈ ગયેલો ભાગ છે, હું રેન્ડમલી દોરું છું તમને સમજમાં આવે એટલે આવી રીતે રહેશે. હવે શું કરવાનું? તો કે હવે કાંઈ નથી કરવાનું ભાઈ. આ જે રેન્ડમ ભાગ છે, આ ભાગ, આ ભાગ, આ ભાગ અને આ ભાગ, એને બેન્ડ વાળો એટલે એક સરસ મજાની તમારા તરફની એક ખુલ્લી પેટી બની જાય. એ ખુલ્લી પેટી દોરું છું. હવે હું 3D માં કહેવાય એ પેટી બની જાય, એ આવી બનશે. શું કામ આવી બને ભાઈ? કારણ કે આ બેન્ડ વાળ્યું, આ બેન્ડ વાળ્યું, આ બેન્ડ વાળ્યું, આ પણ બેન્ડ વાળ્યું, આવી પેટી બનશે. હા, પેટીમાં ધ્યાન અહીંયા આપજો જરા. કેવું આનું માપ કેટલું રહીએ? તો આનું માપ એટલે કે આનું માપ એટલે કે આનું માપ એટલે કે 18 - 2x. એ ભાઈ આ 2x ક્યાંથી આવ્યું? તો 18 માંથી આ બાજુ x નીકળે ને આ બાજુ x નીકળે. 18 - 2x, આ એ ભાઈ 18 - 2x, કે ઉપર x નીચે x, એટલે 18 - 2x. સાહેબ સાહેબ સાહેબ, આ જે બેન્ડ વાળ્યો ભાગ, આ બેન્ડ વાળ્યો ભાગ, બેન્ડ વાળ્યો, ફરીથી પૂછું છું, આ જે ભાગ બેન્ડ વાળો છો એ તો આ લંબાઈ છે, એ આ બાજુ આવે છે. આ લંબાઈ કેટલી બેન્ડ થાય છે? અચ્છા x, તો આનું માપ x હશે. આ તમારી આકૃતિ થાય. ફરી એકવાર રિપીટ કરી દઈએ, 18 by 18 નું સરસ મજાનો ચોરસ ટુકડો છે. દરેક ખૂણેથી x x x x ચોરસ કાપી નાખો. કાપી નાખો ભાઈ, ઉડાડો ઉડાડો, તો આવું કંઈક આકાર દેખાય પતરાના ટુકડાનો. પછી તો કે જે તમારો કાપેલો ભાગ છે ને એને બેન્ડ કરો. બેન્ડ કર્યો તો એ આવો થઈ જાય. આ સમઘનનું શું છે મને તો ખબર નથી, તો હવે મારે પ્રશ્ન મારે વાંચવો પડશે ભાઈ. અચ્છા, મહત્તમ ઘનફળ થાય એવી રીતે x ની કિંમત મેળવો. તો ઘનફળનું સૂત્ર એ જ મહત્તમ બનાવવાનું થાય. તો ઘનફળ બરાબર v બરાબર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. અચ્છા, તો ઘનફળ છે એ મારા ખ્યાલથી તો x નું વિધેય બને. એ ભાઈ કાં, દરેકના માપ x x અને x જ છે. તો પેલું લંબાઈ, લંબાઈ જોઈ લો, લંબાઈ છે 18 - 2x. પહોળાઈ જોઈ લ્યો, પહોળાઈ છે x, અને ઊંચાઈ જોઈ લ્યો, હાઈટ જોઈ લ્યો, એ પણ 18 - 2x છે. તો આવી રીતે તમારું વિધેય બને. ઓકે, હવે કામ પૂરું સાહેબ, હવે આકૃતિ ગઈ તેલ પીવો. આપણે તો વિધેય મેથ્સવાળા છીએ ભાઈ. ઉડાડો fx, આમાંથી કોમન 2, આમાંથી કોમન 2, 2 વાર 2 કોમન 4, કાઉસમાં વધે 9 - x, x અને 9 - x. અચ્છા સાહેબ, 9 - x 2 વાર આવ્યો, વર્ગ કર નાખો. ચાલો એ કરો, બીજું શું આપણે એ જ કરવા આવ્યા છીએ. તો fx 4, 9 - x નો વર્ગ 81 - 9 = 18x પ્લસ x² × x, એમ નો એમ કા ભાઈ? તો કે આ બેયનો ગુણાકાર અહીંયા રહ્યો, x ને આપી દો અંદર, તો fx તમારું થશે 4 - 81x - 18x² પ્લસ x³. એ ભાઈ ઘાત વધી છે ખાલી દરેકની એક એક જોઈ લ્યો. અચ્છા, હવે શું? તો કે મહત્તમ ન્યૂનતમની વાત આવે એટલે આપણી વસ્તુઓ તો ફિક્સ જ હોય કે પહેલું વિકલન તૈયાર કરો, બીજું વિકલન તૈયાર કરો. તો હવે મેળવીએ પહેલું વિકલન. હું ડિરેક્ટ લખીશ કારણ કે તમે બધા આનાથી વધારે વાકેફ હશો. 81x નું વિકલન, 18x² નું વિકલન, 18 × 2 = 36x અને 3x² થાય. તો હજુ મારા ભાઈ આમાંથી 3 3 3 કોમન આવે છે. લઈ લ્યો 3 કોમન. ચાલો 3 કોમન લ્યો, 4 3 = 12 થઈ જાય. અચ્છા 12 આવો થોડો હોય,
આ તો બાર જેવો, ઘરે જઈને બાર નીકળો એટલે બાર લખાઈ જાય. આમાંથી ત્રણ કોમન લ્યો એટલે 27 તેરી 81. આમાંથી ત્રણ કોમન લ્યો એટલે 1 2 12 3. અચ્છા નેક્સ્ટ ત્રણ કોમન લ્યો એટલે એક સ્ક્વેર થશે. હવે ભાઈ આ જે સમીકરણ છે એમની માહિતી તમને મારા કરતા વધારે હોય એટલે અવયવ આપણે જે તે સમયે ભવિષ્યમાં જોવાના થાય એના માટે અત્યારથી તૈયાર રાખજો. હજુ એક મારે મેળવવાનું છે દ્વિતીય વિકલન, તૈયાર કરી લઈએ. 12 એમનો એમ 27 નું 0 / 2 આનું થાય 2x અને આનું -12. ચાલો લખી નાખ્યું, આ તમારું દ્વિતીય વિકલન છે, ધ્યાનમાં રાખવું. સેકન્ડ ડેરિવેટિવ છે ભાઈ, હવે સાહેબ આવું ન લખો તમને ખબર જ છે કેમ, તો અહીંયા ડબલ ડેશ એક્સ કરેલો જ છે. હવે શું કરવાનું થાય તો નિર્ણાયક મૂલ્ય મેળવવાનું થાય. ઓહો, આ બધું શું નવા નવા વર્ડ છે, નાના ભાઈ આવેલા જ વર્ડ છે. નિર્ણાયક કિંમત ક્યાંથી મળે તો નિર્ણાયક મૂલ્ય માટે f'=0. f' ક્યાં છે તો તમને કીધું હતું કે અવયવ તૈયાર રાખો ભાઈ, આર્યા. f' એટલે આ થયો, 12 કૌંસમાં આના બે અવયવ બોલી જાઓ તો 27ના બે અવયવ બાદ બાકી 12 થાય. 27ના બે અવયવ બાદ બાકી 12 થાય. ફટાફટ બોલવાના થાય કે સરવાળો, તો સમીકરણ એમનેમ ક્યારેય નક્કી ના થાય ભાઈ. સમીકરણને આવી રીતે લખશો તો લોચે જ છડશો. એક્સ સ્ક્વેર પહેલાં લખો, 10મા ધોરણને યાદ કરો, -x વાળું પદ લખો, પછી લખો 27. તો આમના તમારા બે અવયવ 9 અને 3 થાય, x -9 અને 9 તેરી 27 કરી લ્યો ગુણાકાર. એક્સ સ્ક્વેર 9x 3x 12x અને 9 તેરી 27. હું લખી લખે તમને બધા તો માસ્ટર જ છું ભાઈ, તો લખી નાખો ને. x -9 x -3 હું લેવાનું છે, બરાબર 0 લેવાનું છે. આર યુ બરાબર 0 લઈ લીધું. તો સાંભળજો, હવે કોમેડી ચાલુ થશે સાહેબ. કોમેડીને દાખલો કરાવો. ઓકે દાખલો ભાઈ, x = 9 અને બીજું થાય x = 3. 3 શક્ય કે 9 શક્ય, એ જ કોમેડી છે. મારી કાંઈ નવી કોમેડીમાં ડિસ્કો નથી કરવાનો. કાં તો 9 કાં તો 3. 9 શક્ય છે કે 3, તો પાછો મને આકૃતિની જરૂર પડશે, નકર તમે મને એમ છો સાહેબ હું અઠિયા મારો ભાઈ. જોજો, અચ્છા આવી જાઓ. x = 9 નું કાપો એટલે કે આ ટુકડો 9 થી કાપો, આ ટુકડો 9 નો કાપો. સાંભળજો, તો આ બાજુ 9 9 નો, એની માસીને હું તકલીફ પડી તો કે 18 માંથી 9 આ ટુકડો કપાઈ ગયો, 9 આ કપાઈ ગયો, વૈધું હું મંજીરા થવા જોઈએ નહીં. એટલે કે જો 9ની લંબાઈ ચોરસની રાખવામાં આવે તો 9 9 9 9 9 9 9 9 બધું નીકળી જાય, ત્યાં શૂન્ય થઈ જાય. તો ક્યાં મહત્તમ, તો ઘનફળ જ ન આવ્યું, બટેટું થઈ ગયું. એટલે કે 9 શક્ય નથી, કારણ કે લંબાઈ 0 થઈ જાય. તો હવે વૈધો એ જવાબ, હવે મારે આકૃતિનું કામ પાછું નથી. આ તો આકૃતિ ભાઈ હોય તો બહુ સરળ રહીએ, 9 શક્ય નથી તો વૈધું 3. તો x = 3 માટે ડબલ ડેરિવેટિવ ચેક કરીએ. ડબલ ડેરિવેટિવ પાછું મને ભૂલાઈ ગયું, f'=3. f" ક્યાં ગયું ભાઈ, અહીંયા રહ્યું. જુઓ રેડી જોઈએ, f"માં મૂકો 12 કૌંસમાં -12 + 2 × 3 = 6 થાય. મારે ભાઈ આનો સાદું રૂપ નથી જોતું, કાંઈ નથી જોતું, પણ મને એ કહો કે આ ધન છે કે ઋણ, તો 12 × -6 છે, જોઈને જ નક્કી થાય કે આનો જવાબ ઋણ છે. આનો જવાબ જો ઋણ હોય તો જ્યારે સેકન્ડ ડેરિવેટિવ ઋણ આવે ત્યારે મહત્તમ કહેવાય કે ન્યૂનતમ કહેવાય, તો ભાઈબંધ એને મહત્તમ કહેવાય. એટલે કે x = 3 માટે ઘનફળ મહત્તમ મળે. લ્યો આ તમારા પ્રશ્નનો ફાઇનલી આન્સર રહેશે, મહત્તમ ઘનફળ મળે, કારણ કે ડબલ ડેરિવેટિવ અહીંયા ઋણ મળે છે. બરાબર છે.